ગણિતના દરેક ધોરણના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે નમસ્કાર ગણિતમાં પ્રકરણ તેર વિશે જોઈએ તો સમિતિ સમિતિ એટલે શું કે કે એક આકૃતિને બીજી આકૃતિ ઉપર આપણે આ રીતે આચ્છાદિત કરી શકાતી હોય એટલે કે એક આકાર બીજા ઉપર બંધ બેસી જાય તો અહીંયા જુઓ આ આકારને અહીંયાથી એક જેટ વાળો એટલે એના જેવો જ દેખાશે અહીંયા એના જેવો જ આકાર દેખાય છે તો અહીંયા પણ તમે જોઈ શકો છો અને રીતે રીતે તમે જુદી જુદી કરી શકો છો અહીંયા પણ હજી સરખો આકાર થઈ જાય છે એટલે કે વાળો દાખલા તરીકે આ વસ્તુ છે એને અહીંયાથી ઘડી પાડી અને આના ઉપર મૂકી શકો છો એટલે કે એ એ સમિતિ કહેવાય એટલે કે બે સરખા ભાગ થતા હોય બરાબર અને જે આ તૂટક રેખા દર્શાવેલી છે એ સમિતિ રેખા કહેવામાં આવે છે તો આપણે એના વિશે જોવાનું છે તો જાતે ગણીએ પેજ નંબર એકસો ત્રીસ ઉપર જોઈએ તો તમારા કંપાસ બોક્સમાં જે સાધનો છે એમાંથી કયા કયા સાધનો છે એ સમમિતિ અક્ષ ધરાવે છે મેં અહીંયા ફૂટપટી દોરવાનો પ્રયત્ન કર્યો છે બાળકો તો અહીંયા ફૂટપટ્ટી છે એ સમમિતિ અક્ષ ધરાવે છે તો આવી રીતે આડી પણ થશે અને આ રીતે પણ થશે એવી રીતે કોણ માપક અહીંયાથી તમારે આચ્છાદિત કરી શકાય છે સમિતિ રેખા મેં દર્શાવી છે એ કઈ રેખા છે સમિતિ રેખા છે બરાબર છે આ જે તૂટક રેખા એ સમિતિ રેખા એવી રીતે રેખા છે સમિતિ રેખા છે બરાબર તો તમે અહીંયા જોઈ શકો છો સમિતિ રેખા અહીંયા આ સમિતિ રેખા છે ત્યાર પછી તમે અહીંયા આ સમિતિ રેખાને નામ આપી દેવાનું છે ત્યાર પછી આપણે આગળ જઈએ તો બીજો દાખલો છે આપેલી રેખામાં બે રેખાઓ એલ અને એમ છે એમાં કઈ સમિતિ ધરાવે છે તો આ રેખા એલ છે એ સમિતિ કારણ કે બે સરખા ભાગ થાય છે એમમાં બે સરખા ભાગ થતા નથી કેમ તો કે અહીંયા જો આ ભાગ મોટો થશે અને આ ભાગ કેવો થાય છે નાનો એટલે બે સરખા ભાગ થતા નથી ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આ પેલી આકૃતિઓ છે સમિતિ છે કે નહીં તે આપણે કહેવાની છે અને એની સમિતિ રેખા દોરવાની છે હોય તો સમિતિ રેખા દોરવાની અહીં તમે જોઈ શકો છો છે એ સમિતિ નહીં થાય અહીંયાથી તોડો તો એની નહીં થાય અને અહીંયાથી જ નહીં થાય અહીંયાથી થશે પરંતુ અહીંયા જો હેન્ડલ આપ્યું છે એટલે શક્ય નથી હવે અહીંયા સમિતિ રેખા છે એટલે હા લખશું અહીંયા આને સમિતિ રેખા છે એટલે હા લખશું અહીંયા મેં તૂટક રેખા વડે દર્શાવેલી છે એ અહીંયા આપણે નામ આપી શકો સમિતિ રેખા શું નામ આપી શકો સમિત રેખા શું નામે આપી શકો છો સમિતિ રેખા બરાબર તો આ સમિતિ રેખા તમે લખી શકો છો હવે ત્યાર પછી તમારે જે આકૃતિના જે આકૃતિ છે એમાં રેખા છે બરાબર એ તૂટક રેખા છે એના જેવી જ બીજી આકૃતિ એના સામેના ભાગે દોરવાની તો અહીંયાથી એના જેવી જ આવી રીતે તમને એમ જેવું દેખાશે એવી જ રીતે અહીંયાથી તમને આવી આકૃતિ દેખાય છે ટૂંકમાં આ જે આકૃતિ છે એવી ને એવી આકૃતિ અહીંયા નીચે તમારે દોરવાની છે બરાબર તો મેં અહીંયા દોરવાનો પ્રયત્ન કર્યો છે ત્યાર પછી જોઈએ તો અહીંયા તમારે આલેખપત્ર છે તો આલેખપત્રમાં અધૂરી આકૃતિ છે એ તમારે પૂરી કરવાની છે તો અહીંયા આ રીતે હતી તો એના જેવી જ સેમ ટુ સેમ આકૃતિ અહીંયાથી તમારે અહીંયાથી તમારે સેમ ટુ સેમ આકૃતિ આ રીતે થઈ જશે બરાબર તો આ આકૃતિ જુઓ સરખી બે ભાગ થાય એવી છે હવે અહીંયાથી આમ આકૃતિ આ છે એ કેવી થઈ જાય છે એક્ઝેક્ટ સરખી થઈ જાય છે તમે જોઈ શકો છો બાળકો બરાબર આવી રીતે સરખી આકૃતિ થઈ જાય છે બંને આકૃતિ એકબીજાને વ્યવસ્થિત રીતે થઈ જાય છે એવી જ રીતે દરેકમાં તમે આકૃતિ દોરી શકો છો બરાબર જો અહીંયા મેં દોરેલી છે અહીંયા તમને કદાચ દેખાતું ન હોય પરંતુ આ રીતે તમે આકૃતિ દોરી શકો છો તમારે અડધી આકૃતિ તો આપણી ટેક્સ્ટબુકમાં આપેલી છે બાળકો બરાબર એ રીતે તમારે આના સામેનો ભાગ જ દોરવાનો છે તો આ રીતે તમે સામેનો ભાગ દોરી શકો છો બરાબર જે મેં અહીંયા દોરેલો છે ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા તમારા કંપાસ બોક્સમાં છે અહીંયા પેજ નંબર એકસો તમારું છે એકસો બત્રીસ ઉપર તો અહીંયા તમારા સાઠ અંશના ખૂણા રચાશે આ નેવું અંશનો ખૂણો રચાશે બરાબર આ નેવું અંશનો ખૂણો રચાશે આ ત્રીસ અંશનો ત્રીસ અંશનો એટલે કયો ખૂણો રચાય છે ત્રીસ સાઠ નેવું બરાબર ત્રીસ નો ત્રીસ નો સાઠ નો અને આ નેવું નો તો ત્રીસ સાહીઠ અને નેવું એટલે કે ત્રીસ સાહીઠ અને નેવું નો ખૂણો રચાય છે ત્યાર પછી કોણ માપકનો ઉપયોગ કરી અને સમિતિ રેખા ધરાવતા હોય બરાબર કેવો તો કે પિસ્તાલીસ નેવું અને પિસ્તાલીસ તો આવી રીતે ત્રિકોણ દોરી અહીંયા પિસ્તાલીસ નો થશે અહીંયા આ નેવું નો થશે અને આ પિસ્તાલીસ એટલે પિસ્તાલીસ નેવું પિસ્તાલીસ નો ખૂણો રચાતો હોય એવી આપણે આકૃતિ દોરવાની પિસ્તાલીસ નેવું પિસ્તાલીસની આકૃતિ તમારે દોરવાની છે જે મેં અહીંયા દોરેલી છે હવે સમ ચતુષ્કોણ છે એમાં ત્રણ સમિતિ જોઈ શકો છો ચોરસમાં ચાર સમિતિ અને વર્તુળોમાં અસંખ્ય કારણ કે બધી બાજુથી તમે સમિતિ રેખા ખેંચી શકો છો હવે ભૌમિતિક આકારો છે તો એમાં સમિતિ કઈ રીતે થાય એ તમારે જોવાની છે નિયમિત પંચકોણ છે નિયમિત છઠકોણ નિયમિત અષ્ટોણ તો આવી સમિતિ તમે દર્શાવી શકો છો હવે જાતે ગણીએ છીએ પેજ નંબર એકસો તેત્રીસ ઉપર એમાં ચોરસમાં કેટલી સમિતિ રેખા તમે દર્શાવી શકો તો ચાર આવી રીતે તમારે ચાર સમિતિ રેખા છે એ તમે દોરી શકો છો બરાબર આવી રીતે ચાર સમિતિ રેખા દોરવાની છે ત્યાર પછી છે લંબચોરસ તો એમાં બે સમિતિ રેખા મેં દોરેલી છે સમદ્રી બાજુ ત્રિકોણ એમાં એક સમદ્રી બાજુ એટલે બે બાજુ જ સરખી છે ત્રીજી સરખી નથી એટલે એક જ આવશે સમ બાજુમાં ત્રણે ત્રણ આવશે બરાબર બધી બાજુના માપ સરખા હોય એટલે ત્રણે ત્રણ આવશે પછી સમ બાજુ ચતુષ્કોણ છે એને બે આવશે અને વર્તુળમાં કેટલી આવશે અસંખ્ય હવે સૌપ્રથમ હવે બીજો દાખલો છે બાળકો એમાં જુઓ અંગ્રેજી મૂળાક્ષરો એથી જેઠ લખો તેમાં તેમાંના એવા અક્ષરોની યાદી બનાવો જેમાં જેમાં સમિતિ રેખા ઊભી હોય તો જો આવી રીતે તમે એ લખો તો એની આ રીતે સમિતિ રેખા ઊભી થશે પછી એચ લખો તો આ એને સમિતિ રેખા ઊભી થશે આ એ લખો તો એને અહીંયા ઊભું તમે કાપી શકો છો બરાબર એમ છે તો એને આવી રીતે સમિતિ રેખા ઊભી આવે છે કે જેની સમિતિ રેખા ઊભી હોય એ મેં અહીંયા ખાલી નામ લખી નાખ્યા છે તમારે શું કરવાનું બાળકો આખી આખી એ બીસીડી લખી નાખવાની અને પછી એમાં તમારે વિચારવાનું છે પછી સમિતિ રેખા આડી હોય આડી એટલે આવી રીતે આમ બી છે ને આડો કાપી શકો સી છે ને આડો કાપી શકો બરાબર તો આડી સમિતિ રેખા હોય એના નામ મેં અહીંયા લખેલા છે ત્યાર પછી તમે જોઈ શકો છો સમિતિ રેખા ન હોય એટલે કે સમિત ના હોય એવા મૂળાક્ષરો આ તો એના એ જ રીતે બરાબર દાખલા તરીકે જેને આડોય ન કપી શકાય ને ઉભો ના કાપી શકાય બરાબર એટલે એક કઈ પ્રકારની સમિતિ ધરાવતું નથી બરાબર છે તો આ રીતે તમારે લખવાના છે ત્યાર પછી નીચેની આકૃતિ નકલ કરો અને જો શક્ય હોય તો સમિતિ રેખા દોરો અહીંયા ને અહીંયા તમારે દોરવાની છે નાખ્યું છે અને પછી એની તમારે સમિતિ રેખા દોરવાની છે આવીને આવી આકૃતિ તમારે અહીંયા બાજુમાં દોરવાની અને આવી રીતે તમારે સમિતિ રેખા એમાં દોરવાની છે આની આકૃતિની તમારે કોપી કરવાની ને એમાં ખાલી આવી રીતે આમ સમિતિ રેખા તૂટક રેખા વડે દર્શાવી દેવાની છે બરાબર છે ત્યાર પછી આપણે આગળ જઈએ તો શું કહેવા માગે છે તો અહીંયા પણ તમારે આવીને સેમ ટુ સેમ આવી આકૃતિ એક દોરી નાખવાની છે અને એને આવી રીતે દોરવાનું છે બરાબર સમિતિ રેખા દોરવાની છે આ તૂટક રેખા વડે મેં જે દર્શાવેલી છે ત્યાર પછી ચોથો દાખલો છે એના જે પ્રશ્નના જવાબ છે જે મેં અહીંયા લખેલા છે જે તમે જોઈ શકો છો શું કે કહેવા માંગે છે કે એક ત્રિકોણ કે જે ઉભા રેખા પર સમિતિ હોય અને આડી રેખામાં સમિતિ ન હોય તો તમે આવી રીતે ત્રિકોણ દ્રી સમદ્રી બાજુ ત્રિકોણ દોરી શકો છો ત્યાર પછી બીજું શું કે છે કે એક ચતુષ્કોણ જે આડી રેખાને ઊભી રેખા બંને સમિતિ હોય એટલે આવી રીતે તમારે સમબાજુ ચતુષ્કોણ દોર નાખવાનો છે એક ચતુષ્કોણ કે જે આડી એટલે આવી રીતે તમારે આવો ચતુષ્કોણ એક દોરી નાખવાનો છે આ આડી રેખામાં છે પરંતુ આમ ઉભી રેખામાં નથી બરાબર આ આડી રેખામાં સમિતિ થાય છે ઉભી રેખામાં થતો નથી એવી રીતે ચોથો છે સટકોણ આડી રેખામાં સંમિતિ હોય ને ઉભી રેખામાં ન હોય તો એ આ જે ચારેય છે આ ચારેયના જવાબ આપણે ઉપર જોયા બરાબર હવે આપણે આગળ જઈએ નીચેના નીચેના દરેક આકાર માટે સમિતિ રેખાઓ સંખ્યા શોધો તો અહીંયા જુઓ આ સમિતિ નથી અહીંયાથી કાપો તો કે એક એવી રીતે નથી એટલે સમિતિ નથી એટલે એક રેખાની મળે અહીંયાથી એક રેખા મળશે આને ચાર મળશે તૂટક રેખા કેરી છે સમિતિ રેખા છે ત્રિકોણમાં ત્રણ મળશે અહીંયા બી લખેલો એમાં એક મળશે અને ડાગલો છે એમાં એક મળશે બરાબર છે જો બાળકો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ ચેનલને અત્યાર સુધી ના કરી હોય તો કરજો જેથી કરીને ભવિષ્યમાં પણ તમને ગણિત વિજ્ઞાનના વિડીયો મળતા રહે